આજે પેલો પ્રસંગ આપણે કહીએ છીએ કે પોતાના મા બાપને દીકરા એન દીકરાની વહુએ ટકટક લાગતું હતું વૃદ્ધ મા બાપને અને એટલે મા બાપ માટે એક ઘંટ ઘંટ બેલ બેલ આપ્યો રૂમમાં કે પપ્પા દાદા તમારા રૂમમાં બેહી રહેવાનું જમવા માટે બહાર નહીં આવવાનું તમારે જો જેથી જ્યારે ભૂખ લાગે ને ત્યારે ઘંટ વગાડવાનો એટલે તમને આવીને રામલો આવીને આપી જશે ખબર ખબરદાર જો બહાર તમે આવ્યા છો તો હવે પેલો બેલ આપી દીધો અને મા બાપને સાંભળજો આજની આ સમાજ વ્યવસ્થા આજે વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે બહુ ચિંતાનો વિષય છે આજે જે મા બાપે તમને પાળી પોષીને મોટા કર્યા ચાર દીકરા ચાર એક મા બાપ ચાર દીકરાને એક ઘરમાં રાખી શકે નાના ઘરમાં પણ હો બે રૂમને એક રસોડું એક રૂમને રસોડામાં ચાર દીકરાઓને પાલવીન પોષીને મોટા કરી શકે અને મોટા વિશાળ આલિશાન બંગલા ચાર હોય તો એ બંગલામાં એક ડોહા ડોશી ના માય હા બધામાંય ડોહા ડોશી ના માય કુતરો માય એ બંગલામાં કુતરોય માય આ બંને આ વાત વાસ્તવિકતા છો કુતરા બિલાડામાં એના રૂમ જુદા મા બાપ ચાર દીકરામાંથી ચાર બંગલામાંથી એક એકના બંગલામાં એક મા બાપ જ ના હમાતા હોય તો કેવી કેવી વ્યવસ્થા થઈ રહી છે આજની અહીંયા પાલડીની અંદર ચંદ્રનગર પાસે એક વૃદ્ધાશ્રમ છે અને એની બનેલી વાત કહું છું એ ઘરડાના ઘર આગળ આજથી બે ત્રણ મહિના પહેલાની વાત છે બે ત્રણ મહિના પહેલા એ ઘરની એ ઘરડા ઘરની આગળ ફૂટપાથ ઉપર બપોરનો એક વાગ્યાનો સમય ધોમ ધકતો તાપ અને એક પાસઠ વર્ષના ડોહા અને એમના ડોસી બે રડે બહાર બેસી રહેલા બે કલાક સુધી બેસેલા એટલે હામે એક ફ્લેટમાં એક સત્સંગી મહિલા રહેતા હતા સત્સંગી મહિલા એણે જોયું એટલે એમણે નીચે ઉતરીને આયા માજીને પૂછ્યું માજી કેમ તમે બે ત્રણ કલાકથી બેઠા છો કેમ રડો છો ત્યારે માજી એમ કે ડોહાન ડોસી એમ કે મારો દીકરો અમારી છપ્પન લાખ રૂપિયાની મિલકત હતી એ મિલકત ઉપર સહી કરાવી અને અમને અગિયાર વાગે ગાડીમાં બેહાડી અને એ મૂકી ગયો છે અહીંયા જગ્યા નથી અને મૂકીને ઉતારીને જતો રહ્યો છે ક્યાં ના છો તમે તો કે અમે સુરત ના છીએ અમે અમદાવાદ જોયું નથી અમદાવાદની કોઈ સોસાયટી કે પોળ કે કોઈ વિસ્તારની અમને ખબર નથી અમે ક્યાં જઈએ સુરતથી અમને લાઈ નહીં મૂકી ગયો છે અગિયાર વાગ્યે ઉતારી ગયો છે આજની આ સમાજ વ્યવસ્થા છે અને આ બધાનું કારણ શું છે ઘરનું વાતાવરણ બહુ મહત્વનું છે પેલો ઘંટ બાંધી ગયો એના છોકરાએ બાંધી દીધો ઘરમાં રોજ બેલ મારે ને પેલો રસોઈયા જમવાનું આપી જાય એક દાડો મા બાપ મમ્મી પપ્પા બહાર ગયેલા અને છોકરો નાનો મુનિયો ટીનિયો અને એણે આ જોયું એટલે એણે પેલો ઘંટ લઈને હંતાડી દીધો એ દિવસે મા બાપ ભૂખ્યા રહ્યા પેલા મા બાપ રાત્રે આવ્યા ને મમ્મી પપ્પા એટલે કે ફરિયાદ કરી કે તારો મુનિયો પેલો ઘંટ લઈ ગયો છે જવરના ભૂખ્યા છે મુનિયાને બોલાયો મુનિયા કેમ ઘંટ લઈ આવ્યો દાદા દાદીના જ ભૂખ્યા રાખ્યા આંખ્યો ગાડી ત્યારે પેલો મુનિયો કે છે પપ્પા તાંબા પિત્તળના ભાવ દિવસે દિવસે વધી રહ્યા છે તે શું છે આ તમે મોટા ઘૈડા થશો ત્યારે મારે આ ઘંટ નહીં જોઈએ તમારા માટે એટલે મારે નવો ના લાવવો પડે ને એટલે મેં હાચવીને મૂકી રાખ્યો છે ત્યાં અમારા માટે ઘંટ બાંધીશ તમે જો તમારા મમ્મી પપ્પા માટે બાંધી શકતા હોય તો મને મારા માટે શું નવાઈ છે હું તમારું જોઈને જ બાંધીશ ને તમારું જોઈશ ને હું એટલે આ ઘઉં વાવશો તો ઘઉં મળશે તમે જેવું ઘરનું વાતાવરણ સરજશો ને એવું તમને કાલે મળશે આજનો વર્તમાન એ આવતું કાલની ભવિષ્ય છે ધ્યાન રાખજો આજનો વર્તમાન એ આવતી ભવિષ્ય છે સમજી રાખજો ઘરમાં સંપ નહી રેતો જે ઘરની અંદર ક્રોધી સ્વભાવવાળા કે ઘડી કોઈ એક્સાઈટ થઈ જાય એ ઘરની અંદર કોઈ દાડો શાંતિ નહીં હોય આ લખી રાખજો વાત અને કુટુંબ ભાવના જે અરસપરસ પહેલાંના જમાનામાં જુઓ એક વડીલ ઘરમાં આવતા હોય ને ઘરમાં વડીલ ઘરમાં આવતા હોય ને એટલે ઘરનું બધું વાતાવરણ શાંત થઈ જતું કારણ કે વડીલની મોટેપતિ એમનો ભાર પડતો એમનો ભાર પડતો અત્યારે તો વડીલ અને દીકરા દીકરાના ઘરવાળા અને જવાન દીકરીઓ એ બધાએ જોઈને બધાએ હાજોડે બેહીને હામે ન દેખી શકાય એવા ટીવીના ચિત્રોને દ્રશ્યો જોતા હોય તમારી વડીલ પણ રહેશે કેવી રીતે મગતો તમે તમારું સ્ટેટસ જાતે ગુમાવો છો અને પછી ફરિયાદ લઈને આવે શું સ્વામી અમારા છોકરા અમારું માનતા નથી કંઈક કોને ક્યાંથી માને તમે તમારો મોભો જે સાચવવો જોઈએ સાચવ્યો નથી